છેવાડાના સરહદી તાલુકાઓમાં પણ ભારે વરસાદના પગલે ગામડે ગામડે તરાવ ઓગનાયા છે તો માધ્યમ સિંચાઈના પણ તમામ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કચ્છની સૌથી મોટી ગૌશાળા ધરાવતો અબડાસા તાલુકાના રાતા તરાવ ગામે પણ ગામનો ઐતિહાસિક રાતા તરાવ ઓગની જાત આસપાસ અને અનેક ગામમાં ખુશી સવાઈ હતી તો મંગળવારે ગામની જ સંત વાલરમજી મહારાજ પાંજરાપુર દ્વારા તરાવના વધામણા કરી મેઘલાડુની ઉજવણી કરવામાં આવી હતી રાતા તરાવની આસપાસના ગામના અઢારય વર્ણના લોકોની ઉપસ્થિતિમાં પૂજનીય સંતો અને મહંતોના હસ્તે તરાવને નારિયેર દ્વારા વધાવવામાં આવ્યું હતું તો સંસ્થા દ્વારા જ આ પ્રસંગમાં મીઠાશ વધારવા ત્રણ હજાર કિલોગ્રામ લાડુ બનાવી સમગ્ર ગામની સાથે ગાયોને પણ ખવડાવી મેઘલાડુની ઉજવણી કરવામાં આવી હતી પોતાના વતનમાં સારો વરસાદ વરસે અને ગામનું તરાવ ઓગની વિશ્વના કોઈ પણ ખૂણી વસ્તો કચ્છી જાય છે એવી જ રીતે આ ઉજવણીમાં ભાગ લેવા માટે આસપાસના ગામો નહીં પણ સિલવાસા મુંબઈ અને બેંગ્લોર સુધીના કચ્છી લોકો પણ હાજર રહી આ ખુશીમાં સામેલ થયા હતા અલી મોહમ્મદ ચાકી જેવી કચ્છ મારું નામ હરિભાઈ શંકરલાલ કટારબલ કચગામ નલિયા હું અહીંયા ઓઝરણ સત્ર મંડળનો પ્રમુખ છું અને આજે આજે અમે અમારે ત્યાં મોટો ઉજવણીનો દિવસ કહીએ તો એ ચાલે પણ અમે બધા તળાવ વધાવવા જવાના હતા તળાવ અમે સંત મહંત અને ઓછામાં ઓછા એક હજાર ણની વચમાં અમે તળાવ વધાર્યો અને મેઘલાડુનો બી અમે આયોજન કર્યું છે અને અમારી સંસ્થાના જે સારા કામ થાય છે એ તો તમે બધા જાણકાર જ છો અહીંયા ખાલી ગૌશાળા કે ગાયોનું કામ થાય છે એવું નથી અમારી પાસે હમણાં પણ પિસ્તાલીસો પશુધન છે અને અમારે ત્યાં માનવતાના બી કામ થાય છે દુષ્કાળમાં બી અમે માનવતાના કામ બહુ કરેલા એ તો બધા તમારા મિત્રો તમને ખબર જ છે અને બધા આવ્યા અને અમને બહુ સારું લાગ્યું બસ અસ્તુ